પરાત પર અખિલેશ્વર અનંત દિવ્ય કલ્યાણ સદગુણ મંડિત કટી તટ સિદ્ધ ઘન શ્વેત વસ્ત્રધારી મુંજ મેખલા ઉપવિત ધારી આપણા વહલા વહલા નીલકંઠ વરણીન્દ્ર મહાપ્રભુ ભગવાન શ્રી હરિની દિવ્ય વાંગમય પ્રતિમૂર્તિ સમાન ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનને હૃદય પટલમાં પ્રસ્થાપિત કરીએ. અનંત પુણ્યોથી અર્જિત ભગવાનની આ પાવન અને દિવ્ય કથાઓમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્યપાદ ભગવાન દાસજી સ્વામી, પૂજ્ય ધર્મતને સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, ભગવાનને વિશે અતિશય હેતવાળા સર્વે સમર્પિત ભક્તો, હૃદયના અતિ ભક્તિભાવથી પોતપોતાને ઘેર બેસીને પણ આ દિવ્ય કથાનો લાભ લઈ રહેલા એવા સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. લોકડાઉનનો સમય ચાલે છે, સમય તો અત્યારે સારા એ વિશ્વમાં બધાયનો પસાર થઈ રહ્યો છે, પણ વાલા ભક્તજનો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ ક્ષણે આપણો સમય ભગવાનના સ્વરૂપના ચિંતવનમાં પસાર થઈ રહ્યો છે. આ લોકડાઉન આવ્યું, વિશ્વને ખૂબ મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું છે. લાખો લોકોને ખૂબ કષ્ટ પડ્યા છે. ઘણા જીવો આ દેહ છોડીને મહારાજના ધામમાં ગયા છે. ત્યારે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ વહેલા વહેલા હવે પ્રભુ આ લીલાને સંકેલો, નહીં કરવી પડે. જો કે મહારાજ તો સર્વજ્ઞ છે, મહારાજની મરજીને સ્વીકારીએ તો જીવનમાં સુખ અને આનંદ આવે. ઘણી પરિસ્થિતિઓ જીવનમાં એવી આવતી હોય છે કે એ આપણને આનંદ આપે જેવું હોતું નથી. જ્યારે સુખકારી પરિસ્થિતિ ન હોય ત્યારે ભગવાનનો ભક્ત સમજે કે આ સુખકારી નહીં તો આ પરિસ્થિતિ હિતકારી હશે મારા માટે, અને એમ સમજી રાખે તો સહેજે સહેજે મુશ્કેલીમાંથી પાર પડી શકે. બીજા કોઈની સામે વાલા ભક્તજનો આપણે જોવાની જરૂર નથી, આપણા વાહલા નીલકંઠ પ્રભુના ચરિત્ર સામે જોઈ લઈએ ને તોય સમજાઈ જાય. કેટલી વિકટતાઓ કઠિનતાઓને પરમાત્માએ સહર્ષ સ્વીકારી છે. દુઃખ તો જીવનમાં બધાને આવે, પણ એમાં સમજણ રાખીને સ્વીકારવો ને ત્યાં જ મોટાઈ છે. એ દુઃખ મે તડપો મત, સુખ મે ભૂલો મત, પ્રાણ જાય મરના ભૂલો મત,
સહજાનંદ કુલ કો મન મેરી જાતે ચલો સ્વામી નારાયણ નારાયણ ગાતે ચલો ભગવાન નો ભક્ત ભગવાન ના ભજન ના સહારે મૂર્તિ ના સહારે પ્રભુના નામ સ્મરણ ના સહારે કઠિન માં કઠિન વિકટતાઓને પણ પાર કરી લે છે. આપણા વહાલા નીલકંઠ પ્રભુ એવા કઠિનતાના પહાડ સમાન શ્યામગીરી કેતા કાળા પર્વતની અંદર વિચરી રહ્યા છે. આ કાળા પથ્થર ને કોઈ કવિએ પૂછ્યું, પૂછું કવિએ મને કલ્પનાથી રે શૈલા નથી નાથી નાથી શ્યામ શરીર મારું ઓછું મને સત્ય કથા ઉચારું નાથી નાથી શ્યામ શરીર શ્યામ વાદળ જેવો જેની સાથે સ્નેહ હોય જેની સાથે હેત હોય જેની સાથે એકાત્મ પણ હોય તો એના ગુણ સ્વાભાવિક પણ માટે ભગવાનનું ચિંતન કરતા કરતા મારો રંગ શ્યામ થઈ ગયો છે. આવો કાળો પર્વત હિમાલય તો ધવલ વર્ણ હોય પણ એ આ પર્વતની ભૂમિ જ્યાં બધો જ ભાગ લીલો અને કાળો છે. પર્વતનો એવો પાછળનો ભાગ કે જ્યાં વરસાદ પણ ઓછો આવતો હશે. નીલગીરીના આ ગહન વનની અંદર
ત્રણ દિવસ પસાર થઈ ગયા. બાલ પીવર નીલકંઠ પ્રભુ એકલા અટુલા ભૂખ્યા તરસ્યા, ચરણમાં ચાંખડી ધારણ કરી નથી, કોઈ પ્રકારની સાધન સામગ્રી સાથે નથી, અને મહારાજ ત્રણ દિવસ ચાલ્યા અને ચોથે દિવસે આલપ્ત ફલ તો યાદી, ફળ ફૂલ જળ કાંઈ ન મળ્યા, અને એને લઈને ભગવાન મૂર્છા ખાઈને પૃથ્વી પર ઢળી પડ્યા છે. આકાશ માર્ગે દેવતાઓ આવી ગયા છે, લળી લળીને ભગવાનને વિનંતી કરે, પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આટલા બધા કષ્ટો પ્રભુ આપ શા માટે સહન કરો છો? જીવ તો પ્રભુ માયાને આધીન હોય, કર્મને આધીન હોય, જીવના હાથમાં સ્વતંત્રતા નથી સુખ મેળવવું કે દુઃખ મેળવવું, પરંતુ હે પ્રભુ આપ તો સ્વતંત્ર છો. સ્વતંત્ર વ્યક્તિ હંમેશા સુખ જ પસંદ કરે. કયા કારણથી પ્રભુ આપ આટલા કષ્ટો મનુષ્ય દેહ કરીને સહન કરો છો? ક્લિષ્ટમ ગ્રાવતી માલતી મૃદુ પદમ વિશ્લિષ્ય વાસો વને, આપના માલતી જેવા કોમળ ચરણારવિંદ પ્રભુ આ કાંટા કાંકરા વાળી ભૂમિમાં વિચરણ કરે છે. હશે પ્રભુ સ્વાતંત્ર મત્યંકુશમ, આપ તો સ્વતંત્ર છો, કોણ પ્રભુ આપને રોકી શકે? સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આજે નીલકંઠ પ્રભુ પૃથ્વી પર ઢળી પડ્યા છે. બે ઘડી સમય પસાર થયો, શીતળ વાયુનો સ્પર્શ થયો, ભગવાનના શરીરમાં થોડી ચેતના આવી, એટલે મહારાજે આંખો ઉઘાડી છે. ચારે બાજુ અંધારપટ છવાયેલો, પણ એ વચ્ચે શાંત વાતાવરણમાં પાણીનો ખળળળ ખળળળ અવાજ મહારાજના કાને સંભળાયો. નીલકંઠ પ્રભુને થયું કે આ બાજુ પાણી લાગે છે, એટલે અવાજની દિશામાં મહારાજ ચાલતા થયા. ઉભા થઈને ચાલી શકાય એટલું સામર્થ્ય એટલી શક્તિ આ શરીરમાં બચી નથી. કોઈ ડાળીનો કોઈ શાખાનો સહારો લઈને ચાલે, વળી કઈ સહારો ન મળે ને પ્રભુ નીચે પડી જાય, તો વળી પાછા થોડા ઢસડાતા 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 ચાલે. એ રાત્રિનો અંધકાર છે, માત્ર અવાજ સંભળાય છે, કેટલું દૂર પાણી છે તો પ્રભુને પણ ખબર નથી. અને આમ નીલકંઠ પ્રભુ ચાલ્યા, ત્યાં પર્વતીય પ્રાંતની એક નદી આવી. માંદ મંદ સરિતા Yeah.
વૃક્ષ ચાલતા સરિતાને કિનારે નીલકંઠ પ્રભુ પધાર્યા છે. નિર્મળ જળ વહે છે. મહારાજે પ્રથમ તો જઈને નદીમાં સ્નાન કર્યું. સ્નાન કરી શાલિગ્રામ ભગવાનનો બટવો ખોલી અને મહારાજે ખૂબ ભાવથી શાલિગ્રામ ભગવાનનું પૂજન કર્યું, અભિષેક કર્યો. પૂજન કરી પીનો પ્રભુ નીરા. ગમે એવી મુશ્કેલી આવે પણ મહારાજ શાલિગ્રામ ભગવાનને પહેલા જ રાખે. શાલિગ્રામ ભગવાનનું પૂજન કરી અને પછી મહારાજે જળપાન કર્યું છે. ચાર ચાર દિવસના ઉપવાસ હોય, અન્ન કે જળ કાંઈ ન મળ્યું હોય ને એના અભાવે શરીરમાં આટલી શિથિલતા આવી જાય. ક્ષણ માત્ર માટે, ક્ષણ માટે આપણને મહારાજની જગ્યાએ રાખીને જરાક કલ્પના કરીએ તો ખ્યાલ આવે કે આપણને ચાર દિવસના ઉપવાસ પછી પાણી મળ્યું હોય તો આપણે પ્રથમ શું કરીએ. એક એક પાણીનું બિંદુ આપણને જીવન આપતું હોય એવી અનુભૂતિ કરાવતું હોય એ સમયે બીજું બધું ભૂલાઈ જાય. પણ મહારાજે પેલા સ્નાન કર્યું, શાલિગ્રામ ભગવાનની ભાવથી પૂજા કરી અને પછી જ ઠાકોરજીને જળ ધરાવ્યું છે. પૂજન કરે છે તોય નીલકંઠ પ્રભુના દિલની અંદર દુઃખ ને વેદના એ વાતની છે. અને મનોમન શાલિગ્રામ ભગવાનને પ્રાર્થના કરે છે, ક્ષમા કરજો હે પ્રભુ, ચાર ચાર દિવસથી હું અન્ન તો દૂર, ફળ તો દૂર, આપને જળ પણ ધરાવી શક્યો નથી. આજે એની વેદના આંખોમાં એ જળજળ્યા. એ દુઃખનો, દુઃખિતપણાનો ભાવ નીલકંઠ પ્રભુના હૃદયમાં દેખાય છે. જળપાન કર્યું. જો મહારાજના બધા ચરિત્રો છે ને સત્સંગી જીવનમાં, સતાનંદ સ્વામી લખે, ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે. ભગવાનના ચરિત્રો છે, ધર્મશાસ્ત્ર છે આ. ભગવાન પોતાના જીવન દ્વારા આપણને શીખવે છે. ભગવાનના ભક્તએ પણ આવી ટેવ રાખવી જોઈએ કે ભગવાનના સંબંધ વિનાની કોઈ વસ્તુ આપણા મુખમાં ન જાય. જૂનાગઢમાં સંતો લાકડા કાપવા માટે ગીરના જંગલોમાં જતા, સવારના પહોરમાં હવેલીનું કામ ચાલતું હોય એટલે માટે નીકળી જવાનું થાય. ખુરમું ધરાવીને સંતો નીકળે, બીજું તો કંઈ ન હોય. આગલા દિવસની ખાટી છાશ અને રોટલાના કાઢા ટુકડા. ઉનાળાના દિવસો હોય ને આખો દિવસ એ જંગલમાં સેવા કરવાની, લાકડા કાપવાના. ઢળતી સંધ્યાએ સંતો પાછા આવતા હતા, ગયેલા, પણ કોઈ ઠાકોરજીની પ્રસાદી સાથે નોતી લઈ શકા, ભૂલી ગયેલા. જળ ધરાવવું છે પણ પ્રસાદી નથી, કરવું શું? પર્વતના એ નિઝરણા બાજુમાં નદી અને નદીના કાંઠે સંતો તરસ્યા બેઠા છે કે પ્રસાદી નથી તો આપણાથી
આ જળ કેમ ધરાવાય, અને શિવાનંદ સ્વામીને તો ચક્કર આવી ગયા, સંતો સેવામાં લાગી ગયા, શું કરવું કઈ સમજાતું નથી. આ બાજુ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી રાહ જુએ કે મારા સંતો હજુ કેમ ન આવ્યા. હરતું ફરતું એ બ્રહ્મ, અનંત કરોડો બ્રહ્માંડો તો એ અક્ષર માંથી ઉપજે ને એમાં લીન થાય, જેને એ બ્રહ્માંડો ની ગણતરી ન હોય. એ એક એક સાધુની ચિંતા કરે, દરવાજે આવે, વળી પાછા જાય કે હજુ સંતો કેમ આવ્યા નહીં, લાવને સામો જાવ. એક સાધુને જોડમાં લઈ અને ગુણાતીતાનંદ સ્વામી આમ સામા ગયા, ત્યાં તો નદી કાંઠે સંતોનું મંડળ બેઠેલું. સ્વામી કે સંતો શું થયું? સ્વામી શિવાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ છે, જળ ધરાવ્યું નથી. એટલે સ્વામી કહે, પણ આ નદી છે ને એ તો છે, પણ સ્વામી મહારાજની પ્રસાદી નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે, સાધુરામ મારી પાસે પ્રસાદી છે, લ્યો. ગુણાતીતાનંદ સ્વામી આમ રૂમાલ બાંધતા અને રૂમાલના છેડે મહારાજની પ્રસાદીનો શેરડીનો છોતો રાખ્યો. મારી પાસે છે, લ્યો. ચાદર સ્વામીએ પોતાની કાઢી અને પાણી ઉપર આમ પાથરી, પાણી ભરાય એટલે આમ પછી આમ ચારે છેડા પકડીને ઊંચી કરે એટલે જોળીમાંથી ધાર થાય, ગાળેલું પાણી આવે અને સ્વામી એમાં પ્રસાદીનો છોતો બોળી દીધો. લ્યો આવો એક એક સાધુ. શિવાનંદ સ્વામીને જળ પાયો, માથે છાંટ્યું, એ બીજા સંતોને જળ પાયો. કેવી ટેક આ સંતો મહારાજને રાજી કરવા માટે રાખે છે, કે ભગવાનનો સંબંધ જે વસ્તુને ન હોય એ વસ્તુ અમને માન્ય જ નથી. જોવું તોય ભગવાનના સંબંધ વાળું, જમવું ખાવું પીવું બધું ભગવાનના સંબંધ વાળું, તો શું એના અંતરમાં ભગવાન આવીને ન બેસે? ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પણ આવી આત્મનિવેદી ભક્તિ હતી. એ શરદી થઈ હોય ને સંતો આદુની કણી આપવા જાય ને તો પણ સ્વામી પૂછે, સાધુરામ ઠાકોરજીને ધરાવ્યું? અને ગમે તે મૂર્તિને ને ફોટાને આપણે ધરાવી એમ ન ચાલે. શાસ્ત્રીજી મહારાજને તો એવું નિયમ, એમના પૂજાના ઠાકોરજીને જ ધરાવવું. એકના એક સેવક હોઈને દરરોજ લઈને જતા હોય તો એ અઠવાડિયે એક વાર તો પૂછી જ લે, એની જાગૃતિ માટે, કે છતાંય કઈ ભૂલાઈ તો નથી જતું ને, એટલે પૂછે તો ખરા જ. કેટલું તાન છે. સ્નાન કર્યું, જળપાન કર્યું અને ત્યાં મહારાજને શરીરમાં શક્તિ આવી, સ્ફૂર્તિ આવી અને થોડા સચેત બની ગયા. વિષમ સંસારની અંદર આપણી પણ આવી દશા છે, ભટકીએ છીએ, થાક્યા પાક્યા ભૂખ્યા તરસ્યા, ક્યાંય સમજાતું નથી. તો આ વિષમ સંસારમાં એવું શું માધ્યમ છે આપણું કે એનો યોગ કરીએ તો આપણે તરત ફ્રેશ થઈ જઈએ? હે, સાધુનો સમાગમ કીધો. ગમે એવા થાક્યા હોઈએ પણ સાધુનો સમાગમ કરે ને તો બધો મનનો થાક ઉતરી જાય. આજે નીલકંઠ પ્રભુ મહારાજ સ્નાન કરી અને વટવૃક્ષ નીચે વિરાજમાન થયા છે. શતાનંદ સ્વામી આ ચરિત્રને બહુ વિસ્તારથી લખ્યું છે. આમ જોઈએ ને તો નિષ્કુળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, હરિલીલામૃત, સંપ્રદાયના જેટલા ગ્રંથો આપણે ખોલીએ ને એમાં આ કાળા પર્વતનું ચરિત્ર તો અચૂક હોય ને હોય, અને બધે જ ખૂબ વિસ્તારથી લખ્યું છે. અમુક ઘટના એવી હોય કે આપણને જીવનમાં એવી યાદ રહી ગઈ હોય, ક્યારેક ક્યારેક સ્મૃતિ રૂપે પણ આવી જતી હોય એ ઘટનાઓ આપણી વાતમાં, અને એવું લાગે કે આ ત્રણ ચાર દિવસના ઉપવાસ છે ને એ મહારાજને આમ
યાદ રહી ગયા હશે, વળી સંતો ને વાત કરતા હશે, બધા જ સંતો આ ચરિત્ર ને લખ્યું છે. નદી નો પ્રવાહ વહે છે, નદીના કિનારે એક મોટો ઘેઘૂર વડલો છે, મોટું પહોળું આ વડનું થડ છે, ચારે બાજુ શાખાઓ ફેલાયેલી છે ને એમાંથી પણ અનેક વડવાઈઓ નીકળેલી છે ને જમીન સાથે લાગેલી છે. અર્ધો વડ એ પાણીની અંદર એની શાખાઓ છે અને અર્ધો વડ બહારના ભાગમાં છે. એ વડના થડમાં પણ મોટા મોટા પાનવાળીએ વેલો વીંટળાયેલી છે. મોટી ગુફા જેવું આ વડલાનું મોટું થડ એ અંદરથી પહોળું છે અને એમાં પણ એવું ભયંકર અંધારું છે. એવો ઘેઘૂર અને ભયંકર મોટો વડ. તે વડલા સામું જોયું નીલકંઠ પ્રભુને થયું આનું પણ કલ્યાણ કરીએ. ઘણા વર્ષોથી આ જીવામાં રહ્યો છે. પ્રભુને માત્ર એ વડલાનું નહીં, એમાં રહેનારા ઘણાનું કલ્યાણ કરવું હતું અને એટલા માટે નીલકંઠ પ્રભુ વટવૃક્ષ નીચે પદ્માસન વાળીને વિરાજમાન થયા. શતાનંદ સ્વામી લખે, નીલકંઠ પ્રભુ વિરાજમાન થયા ને આ રાત્રિ કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણ વદી આઠમની રાત્રિ હતી. નીલકંઠ પ્રભુએ ગૃહત્યાગ કર્યો અષાઢ સુધી દશમીના દિવસે. શ્રાવણ વદી આઠમ એટલે એક વર્ષ ને 43 જેટલા દિવસો પસાર થયા છે. છાયું બધું ગગન મેઘ ઘટા થવાથી વાયુ વધે લવળી વૃષ્ટિ વધી જવાથી ગાજે બહુ ગગનમાં ગગડાટ ભારી વ્યોમે વધી વીજળીઓ ચમકે અપારી. ગગન એવી મેઘલી રાત્રિ થઈ છે ને એવા કાળા ડિબાંગ વાદળાઓ થયા છે, જાણે રીંછડીઓ રમતી હોય. એક તો રાત્રિ, એમાં આઠમની અંધારી રાત્રિ અને એમાં એવો મેઘ આકાશમાં જામ્યો છે. તેના પ્રકાશ થકી ભૂત પિશાચ ભાસે ભાસે પશુ ભટકતા સહુયાસ પાસે આંધી ચડી ઘન જડી દુખ આપનારી શબ્દો સુણાય વિકરાળ બને અપારી. એક તો ગગનમાં એવી ઘણેનાટી બોલે છે, સાથે સાથે જે જંગલમાં પ્રભુ બિરાજમાન છે એ જંગલમાં પણ ચારે બાજુ એવું અંધારું જામ્યું છે ને એ અંધકારની અંદર જંગલી રાની પશુઓના પ્રાણીઓના ભયંકર અવાજો આવે છે. કાનના પડદા ફાટી જાય એવા ઘેરા ઘેરા એ જંગલી જનાવરોના અવાજ આવે, તમરાના અવાજ આવે. કોઈ પ્રાણી શિકારનો ભોગ શિકારી પ્રાણીનો ભોગ બને ને એ જ ચીસો ને ત્રાડો નાખતું હોય એવા અવાજ ચારે બાજુથી આવે છે. ચોમાસાનો આ સમય હોય, મેઘલી રાત્રિ હોય, ભેજ વાળું વાતાવરણ હોય, ચારે બાજુથી જીવ જંતુઓ ઉભરાતા હોય, સર્પો ફરતા હોય, શિયાળિયા રોતા હોય, સિંહોની ત્રાડો મોટા ભયંકર અવાજ આવે કે ભલ ભલા મરદની છાતી પણ બેસી જાય. અને એમાં આકાશમાં જ્યાં વીજળી થાય
અને એ વીજળીનો ચમકારો થાય ને ત્યારે તો આજુબાજુનું વાતાવરણ જોયા જેવું હોય, આમ તો અવાજ જ આવતો હોય ઓડિયો, કારણ કે દેખાય નહીં, પણ જ્યારે વીજળીના ચમકારા થાય એટલે કલ્પના ન કરી હોય એવા દ્રશ્યો આજુબાજુમાં દેખાય. રાક્ષસો, પિચાસો, ભૂત, પલીત આ બધા જીવો હોય એ પણ આવા જંગલની અંદર રહેતા હોય ને એના કાર્યો કરતા હોય. આવી બધી જીવ સૃષ્ટિ આ જંગલની આવા ભયંકર વાતાવરણ વચ્ચે પણ કોઈ પ્રકારની ત્રાસ ધર્યા વિના, કોઈ પ્રકારની ચિંતા કર્યા વિના નીલકંઠ પ્રભુ તો પદ્માસન વાળી અને ધ્યાનમાં બેસી ગયા છે. આવી વિષમતા વચ્ચે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કર્યો નારાયણ વર્મ જાપ પછે સમર્યા હનુમાન આપ. નારાયણ વર્મ, વર્મ એટલે કવચ, નારાયણ કવચ નો મહારાજે પાઠ કર્યો. પરમાત્માને કોઈ રક્ષાની જરૂર નથી, પણ મને અને તમને એ ચરિત્ર દ્વારા શીખવવા માંગે છે કે તમને એમ ક્યાંક લાગે કે ભય લાગે, ચિંતા થાય તો તમે મારું ચિંતન કરજો. ભગવાનના નામ જેવું, નારાયણના સ્વરૂપ જેવું, એના જેવું કોઈ મોટું રક્ષા કવચ નથી. ભગવાનને સંભાળે એટલે ભક્ત છે એ બધા જ ભયથી મુક્ત થઈ જાય. પછી મહારાજે સમર્યા હનુમાન આપ, સમીર સુત એવા હનુમાનજી મહારાજને સંભાળ્યા છે. આટલા દિવસ થયા, એક વર્ષ ને ઉપર સવા મહિનો પસાર થઈ ગયો છે ક્યારેય નહીં, અને આજે મહારાજે કેમ હનુમાનજીને સંભાળ્યા? આજે તો જન્માષ્ટમી છે, શુભ દિવસ હોય તો કોઈક નો સહયોગ હોય તો એમ લાગે ને કે આપણો જન્મ દિવસ ઉજવાયો, બાકી ભગવાનને ક્યાં સેવાની જરૂર છે. હનુમાનજી મહારાજ છે એને મહારાજે યાદ કર્યા, કારણ કે એ અંગીતજ્ઞ સેવક છે ભગવાનના. અખત અલૌકિક રાજને રીજવે જે નર મન તણી તાણ મૂકે, વચન પ્રમાણે તે વિપતે વર્તતા એક પગ ભર ઉભા જ સુખે. મોટા ચક્રવર્તી રાજા હોય કે સમ્રાટ હોય, હજારો દાસ દાસીઓ હોય, સેવકો હોય, બધાનું એક જ પ્રયોજન હોય કે આપણા રાજા છે, સમ્રાટ છે, એની આજ્ઞા મળે તો તત્કાળ એની આજ્ઞા પાળીએ. સાચો સેવક હોય, ઇંગીતજ્ઞ સેવક હોય, એનું લક્ષણ શું છે? કે પોતાના સ્વામીની મરજીને ઓળખી લે. એક પગ ભર ઉભા જ સુખે. હનુમાનજી મહારાજની એ બેઠી મૂર્તિના આપણે દર્શન કરીએ, આમ વજ્ર મુદ્રાની અંદર બેઠા હોય, ડાબો ઢીંચણ હોય એ જમીન સાથે અડાડેલો હોય અને જમણો ઢીંચણ ઊભો હોય, અને એમ તૈયારની પોઝિશનમાં, ઓલી રેસ હોય દોડવાની, ક્લેપની રાહ જોતા હોય ત્યારે બધા રેસલરો હોય આવી રીતે બેઠા હોય કે જેવી ક્લેપ પડે એટલે સીધા દોડી શકે, એમ હનુમાનજી મહારાજની આ મુદ્રા છે એ ઉત્તમ દાસત્વની મુદ્રા છે કે જેવી ભગવાનની આજ્ઞા થાય એટલે એ જ ક્ષણે દોડી અને ભગવાનની સેવામાં પહોંચી જવાય. નીલકંઠ પ્રભુએ એમને યાદ કર્યા છે. ભક્તો તો અનેક છે પણ હનુમાનજી એટલે નૈષ્ઠિક યતિ. મહારાજે મધ્યના 33માં વચનામૃતમાં કહ્યું કે અમને નિષ્કામી ભક્ત હોય એના હાથની જ કરેલી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે એ અતિશય દ્રઢ નિષ્કામી છે,
તો અમને એમની કરેલી સેવા અતિશય ગમે છે, અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો પણ એવી ગમતી. મૂળજી બ્રહ્મચારી એવા સેવક હતા તો મહારાજ કહે કે એની સેવા અમને ગમે છે. આજે નૈષ્ઠિક યતિ એવા હનુમાનજી મહારાજને મહારાજે યાદ કર્યા. જેવો ભગવાને સંકલ્પ કર્યો ને ત્યાં અહીં હનુમાનજી મહારાજને આમ ટેલિપથી દ્વારા સીધો, કેમ આપણે મોબાઈલ લગાવીએ અને રિંગ વાગે એમ તરત થઈ ગયું કે મારા સ્વામીએ મારા પ્રભુએ મને યાદ કર્યો. પોતે ખુશ થઈ ગયા. આજે જન્માષ્ટમીની રાત્રિ છે, ઉત્સવનો દિવસ છે. સારું, એ જગત પરમાત્માના પ્રાગટ્યની ઉત્સવની ઉજવણી કરવા માટે આટલું થનગની રહ્યો છે, પણ એ જગતના સ્વામી એ પરમાત્મા ક્યાં છે એ કોઈને ખબર નથી. અને આજે મને ખ્યાલ છે મારા સ્વામીએ મને યાદ કર્યો આકાશ માર્ગે. એક ક્ષણ વારમાં તો હનુમાનજી મહારાજ નીલકંઠ પ્રભુની પાસે પહોંચી ગયા છે. અહીં તો આપણા વહાલા વર્ણી પ્રભુ પદ્માસન વાળીને આમ ધ્યાનમાં બેઠેલા છે. હનુમાનજી મહારાજે દર્શન કર્યા. ભગવાનના દર્શન કરીને પછી આમ આજુબાજુ જોયું, ત્યાં બધી ચહલ પહલ ને પામી ગયા. મનમાં વિચાર કરે, મારા ઈષ્ટ મારા પ્રભુ અત્યારે ધ્યાનમાં બેઠા છે. મારા પ્રભુને ધ્યાનમાં કોઈ વિક્ષેપ ન થાય એટલા માટે હું અહીં સેવામાં રોકાઈ જાઉં. અને એક બટુ વાનરનું રૂપ ધારણ કરી અને હનુમાનજી મહારાજ નીલકંઠ પ્રભુ બેઠા હતા એની ઉપરની ડાળીએ પાંદડાની પાછળ લપાઈને બેસી ગયા. નીચે નીલકંઠ પ્રભુ ધ્યાન કરે છે તો ઉપર હનુમાનજી ધ્યાન રાખે છે. બિહારી લાલજી મહારાજ લખે આ દ્રશ્ય કેવું લાગે છે. એ ત્યાં જે રાત રહ્યા ભગવાન આવી ચોકી કરે હનુમાન, ત્યાં જે રાત રહ્યા ભગવાન આવી ચોકી કરે. આશ્ચર્ય તો એ છે કે આજે કીડી કુંજર કેતા હાથીની રખેવાળી કરે છે. કીડી હાથીની રક્ષા કરી શકે ખરી? ભક્તના હૃદયમાં ભાવના હોય કે હું મારા પ્રભુની રક્ષા કરું, હું મારા પ્રભુનું ધ્યાન રાખું, એટલા માટે ભગવાન એને પણ એ સેવા આપે છે. આજુબાજુમાંથી આમ અવાજ આવે, વીજળી થાય અને ચારે બાજુ ભૂત પ્રેત ધનુષ દૈત્ય ફરતા હોય એવું હનુમાનજી મહારાજને દેખાય. પ્રેત દાનો જન દૈત્ય યક્ષ રાક્ષસ રાક્ષસી સહિત, ભૂત પ્રેત દાનો જન દૈત્ય યક્ષ રાક્ષસ રાક્ષસી સહિત, હર પાપી વાયાસ પાસે અરે પાપી એવા આસ પાસે, તે દેખાય દામિની ઉજાસે, તે દેખાય દામિની ઉજાસે. વીજળીનો આમ ચમકારો થાય ને એટલે આ બધા પ્રાણીઓ ફરતા હોય, ભૂતડાઓ ફરતા હોય એવું દેખાય. હનુમાનજી મહારાજ વિચારે આપણે તો આપણા પ્રભુની સામે જોઈને બેઠા છીએ. એ બધા રડે લડે એકબીજાને મારે ખાય એમાં આપણે શું? આપણે તો આપણા ઈષ્ટદેવની પ્રભુની સેવા કરવાની છે,
જો અહીં કોઈ વિક્ષેપ કરવા આવે તો થોડો પ્રસાદ આપો, બાકી આપણે અહીં બેઠા બેઠા ભજન કરીએ બરાબર. હનુમાનજી બેઠા બેઠા મહારાજ નું ધ્યાન રાખે છે, ભજન કરે છે. જ્યાં અર્ધ રાત્રિ ગઈને એવી બિહામણીએ રાત્રિ થઈ અને રાત્રિના 12 વાગ્યાનો સુમાર થયો. લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા નું પ્રાગટ્ય થયું. સાર્ય સૃષ્ટિમાં ઢોલ શરણાઈ દુદુંબી ત્રાસા વગડવા લાગ્યા, આનંદ ઉત્સવો થવા લાગ્યા. ત્યાં આજે ભગવાનને પ્રાગટ્યની વધામણી દેવા માટે એક મોટો ભૈરવ 200 ભૂતાવળનું ટોળું લઈ અને એ બાજુ આવ્યો. સતાનંદ સ્વામીએ લખ્યું, ઓ મહાનિશાયામ પ્રાપ્તાયામ ભૈરવ સ્તત્ર ભૂતરાણ આયયો સહસા રાજન કૃતાંતયહ દેહિનામ. કૃતાંતયહ દેહિનામ, સાક્ષાત જાણે યમરાજાનું સ્વરૂપ જોઈ લ્યો. એવો મોટો પહાડ જેવો કાળો ડિબાંગ, સિન્ટેક્સ ના તાકા જેવો મોટો એ ભૈરવ, મોટો પાડો મારીને ખભે મારેલો, કાચા હરણિયાને ચાવતો આવે, હાથ એવા રુધિર વાળા ખરડાયેલા, સાથે 200 ભૂતાવળનું ટોળું, હાડ પિંજર માંસના લોચા બધાયના હાથમાં, અને એ ભૈરવ એ બધા એની મસ્તીમાં મહારાજની પાસે આમ એ બાજુ આમ આયેલા આવે. કારણ કે જે વડ નીચે નીલકંઠ પ્રભુ વિરાજમાન હતા એ વડ એને રહેવાનું સ્થાન હતું, અને એની ને એની ધૂનમાં આમ બધા હાયલા આવે. અને એ જ વખતે જ્યાં નજીક આવે ત્યાં ચી 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 કરતી એ બધી ભૂતાવળ ઉભી રહી ગઈ. ભૈરવ કહે, કેમ ભારેયા? અરે સરદાર, આપણા સ્થાનમાં કોઈ અન્ય મનુષ્ય આવી ગયો? શું વાત કરો છો, આ વનમાં કોઈ માણસ? તો કે હા. એ તમે બધા જંગલમાં આવી રીતે જ આવેલા, અને એટલે તો મેં તમને બધાને મારા ટોળામાં ભેળવા છે. નિર્જન વનમાં જન ક્યાંથી, અને એ પાછો આપણા સ્થાનમાં? બધાને પોતપોતાના સ્થાનની ચિંતા હોય કે ક્યાંક અમારું સ્થાન પચાવી ન પાડે. એટલે ભૈરવે જોરથી આમ હાકલો મારી અને કહ્યું કે જાઓ તમે બધા જઈ, અને આ વરણી છે ઉપર એ નાનું વાંદરું બેઠું છે એ બેયને ખાઈ જાઓ. આને ખાઈ જાઓ તત્કાળ કરો બટુને બાળનો કાળ. આને ખાઈ જાઓ તત્કાળ કરો બટુને બાળનો કાળ. રાક્ષસી આવે નો ખાઓ રાક્ષસ માંસ જયે, ખાઓ રાક્ષસ માંસ જયે. જાઓ મારો અને એનું ગરમા ગરમ લોહી પી જાઓ, મારી આજ્ઞા છે. અને આ ભૂતાવળ નું ટોળું આમ હોડુડુડુ કરતું નીલકંઠ પ્રભુ પાસે ઉપડ્યું. નીલકંઠ પ્રભુ કાળા પર્વતના જંગલની અંદર ધ્યાન મુદ્રામાં બેઠા છે, અને એ ભૂતાવળ નીલકંઠ પ્રભુને વિક્ષેપ કરવા માટે આવે છે. હનુમાનજી મહારાજે જોયું કે મારા પ્રભુને ધ્યાનમાં વિક્ષેપ કરવા માટે આવી રહ્યા છે, હવે કંઈક કરવું પડશે. એટલે ઝાડની ડાળ ઉપર બેઠા બેઠા હનુમાનજીએ એવી ચિચિયારી કરી, કાનના પડદા ફાટી જાય એવો ભયંકર નાદ, આમ ટ્રેનની વિસલ વાગે ને એવો અવાજ થયો. આ ભૂતાવળના કેટલાયના કાનના પડદા ફાટી ગયા અને બધા આમ ઉભા રહી ગયા. ભૈરવ કહે, કેમ ઉભા રહ્યા? અરે સરદાર, આ વાંદરાએ કઈ અવાજ કર્યો ને?
અરે આવા તો કેટલાય વાંદરા આપણે કાચે કાચા ખાઈ જઈએ છીએ, શું ઉભા છો? હવે ઉભા રહેશો નહીં, જાઓ. હવે જો ઉભા રહ્યા તો હું તમને જીવતા નહીં મૂકું. આને તો ઉભય પાછા રજ્જુ, આમે મરવું એના કરતા આગળ જવામાં શું ખોટ છે? એટલે હવે બ્રેક લગાડવાની વાત નથી ને, એ ટોળું આખું ઉપડ્યું. હનુમાનજી મહારાજને થયું આ માનશે નહીં, અને પછી હાથમાં ગદા લઈને હનુમાનજી ઉભા થયા. જય નીલકંઠ કહી અને હનુમાનજી મહારાજે પોતાનું સ્વરૂપ ઉભા મોટું કર્યું છે. ઓ ત્યારે ગર્જના કરી મહાવીરે થઈ, ત્યારે ગર્જના કરી મહાવીરે થયા પર્વત સમ શરીરે, ત્યારે ગર્જના કરી મહાવીરે થયા પર્વત સમ શરીરે. પર્વત જેવા હનુમાનજી મહારાજ થયા, એવું મોટું હનુમાનજી મહારાજ નું સ્વરૂપ. હાથમાં ગદા લઈ અને હનુમાનજી મહારાજ એક એક ને પકડી પકડી અને મારવા લાગ્યા છે. સતાનંદ સ્વામી એ લખ્યું એ ભક્ત ચિંતામણીમાં, તો નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ વર્ણન કર્યું છે. પછી હાક મારી હનુમાન ગદા લઈ ગુણમાં ગુણવાન, પછી હાક મારી હનુમાન ગદા લઈ ગુણમાં ગુણવાન. કૈના માથા ફોડા મારી કૈને પૂછડાથી જ પ્રહારી, કૈના માથા ફોડા મારી પૂછડાથી પ્રહારી. કાપા નઠારીઓ નાના ચડાવી સૌને જાને, માર લમણામાં લાગ્યા પાપણીઓ ના પગ પણ ભાંગ્યા, કઈના લમણામાં લાગ્યા પાપણીઓ ના પગ પણ ભાંગ્યા. હનુમાનજી તો વજ્ર નું સ્વરૂપ છે, ગદા ને પૂછડું ને હાથ ને પગ ને જે આવે બધાને દેવા માંડ્યા છે. ક્યાં વાગે છે ને કેમ વાગે છે ને શું થાય છે કઈ જોવાની વાત નથી. બધાય મશીન તૂટી ગયા અને જે કઈ બધા એને ચમત્કારી પૂછડું લંબાવી, અને ખેડૂત જેમ ભારો બાંધે એમ ભારો બાંધી અને ગોફણમાં પથ્થર ફેરવે એમ ગોળ ગોળ ફેરવીને બધાયને હા કરી દીધો છે. મોટો ભૈરવ હતો ભૈરવ, એને થયું મારા બધી ભૂતાવળને બધાયને મારી નાખા, પહાડ જેવું સ્વરૂપ લઈ. અને એ ભૈરવ હતો એ હનુમાનજીને મારવા માટે આવ્યો છે, પણ નીલકંઠ પ્રભુનું નામ લઈ અને હનુમાનજીએ એના મસ્તક ઉપર એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો તો એને પણ મુખમાંથી લોહીનો કોગળો નીકળી ગયો. હો પેઠો ધડમાં નાક મુખ લોહુ બહી ચલેવો, પેઠો ધડમાં નાક મુખ લોહ બહી ચલેવો. પરે ભૂમિ પરતા માગીરી પરત તિમી, પરે ભૂમિ પરતા જો માહી પરતિમી. ઓ શબ્દ ભયે મહાઘો જબહિ પરે સો ભૂમિ પર, શબ્દ ભયે મહાઘો કરો, વિમાન દેખી જય જય કરત, વિમાન દેખી જય જય કરત, વિમાન દેખી જય જય કરત. મહારાજ નું સ્મરણ કરીને હનુમાનજી આ ભૈરવના મસ્તક પર પણ પ્રહાર કર્યો.
ત્યાં એનું મસ્તક પણ ધડમાં કરી ગયું. નહીં 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 કરતો એ પણ ધરતી પર છતો પાઠ ઢળી પડ્યો. નીલકંઠ પ્રભુએ આમ આંખ ઉઘાડીને જોઈ લીધેલું, પણ પ્રભુને ખ્યાલ આવી ગયો કે હનુમાનજી મહારાજ આવી ગયા છે એટલે હવે આપણે ચિંતા કરવાની જરૂર. એટલે મહારાજ તો વળી પાછા ધ્યાન મુદ્રામાં બેસી ગયેલા. તુમ રક્ષક કાહુ કો ડરના, ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર કહી નામ સુણાવે. જ્યાં વીર હનુમાનજી હોય ત્યાં આ બધી શક્તિ શું કરી શકે. બધા જ ભૂતોના ત્રાસથી મહારાજે હનુમાનજી દ્વારા આ જંગલને મુક્ત કર્યું. બાલા ભક્તજનો, ભૂત પ્રેત આ એક એવો ખ્યાલ છે કે જેના અસ્તિત્વનો આપણને જો પૂર્ણ ખ્યાલ ન હોય ને તો એની કલ્પના જ ઘણીવાર આપણને ડરાવી દેતી હોય છે. નાનપણમાં ભૂત પ્રેતની વાર્તાઓ ખૂબ સાંભળીએ છે તમે. નાના બાળકોને ખાસ આપણે ગુરુકુલમાં હોય કે ગમે ત્યાં પણ બાળક ડરે ખરું, ડરતું હોય, પણ છતાંય એ ભૂતની વાત સાંભળવી એને બહુ ગમે. સંતો પણ વાતો કરતા હોય છે, પણ એ ડરાવવા નહીં, એને એકાગ્ર કરવા. એકાગ્ર થઈ જાય, બધી જ વૃત્તિઓ સ્થિર થઈ જાય તો પછી તમારે જે કહેવું છે એ પણ સાંભળે. એટલે ભૂત પ્રેતની વાતો તો આપણી સંસ્કૃતિમાં તો ખૂબ થતી આવે છે. એનો એક રસ છે, એમાં પણ ડરવાની મજા હોય છે બાળકને. પણ અંતે તો આપણે એને કંઈક નાખવું છે એના દિલમાં. હું તો એક વાણંદની દુકાન હતી, એટલે દુકાનની અંદર ચારે બાજુ માણસની ખોપડી જેવા આકાર, ઓલું હોરર હાઉસ કેમ બનાવે આપણે આ પ્રદર્શનમાં એક ખંડ આખો બનાવ્યો છે હોરર હાઉસ, એમાં એકલો વ્યક્તિ કોઈ જઈ ન શકે, ભૂત ઘર જેવું હોય. તો વાણંદે આખી દુકાન એવી બનાવેલી. એટલે કોઈ ગ્રાહકે પૂછ્યું કે તમને એકેય વસ્તુ સારી ન મળી, બધું આવું ગોઠવું છે? ત્યારે વાણંદે કહ્યું, વાળ ઊભા હોય ને તો મારું કામ બહુ સારું થાય છે, આ બધું જોઈને તમારા વાળ ઊભા થઈ જાય તો મારું કામ. પણ વાલા ભક્તજનો, આ ભૂત પ્રેત થી ડરવા જેવું નથી. જેમ આપણે પોતાનું આપણું એક આપણે શરીર છે, એમ એને પણ એક શરીર છે. ભૌતિક પંચભૂતના શરીરમાં હોય એને જીવાત્મા કહેવાય. એને કંઈક ઈચ્છા રહી જાય ને ત્યારે એ ઈચ્છામાં એને દેહ હોય ત્યારે એ પ્રેતાત્મા કહેવાય. પણ જ્યારે એને કંઈક વાસના રહી જાય, ભોગની એક કામનાઓ રહી જાય ને ત્યારે પછી એનું વાયુ પ્રધાન એક દેહ હોય, એમ પણ એનું એક પોતાનું એક દેહ છે. આવા તૃષિત જીવો છે એ ભૂત છે. ઘણી જાતિઓ છે, ભૂત પ્રેત રાક્ષસ પિચાસ શાકીની ડાકીની ચુડેલ. આપણે વર્તમાન કાળમાં જીવીએ છીએ, પણ અચાનક શરીર કોઈનું છૂટી જાય અને ઈચ્છા હોય, કંઈક વાસના રહી ગઈ હોય તો બીજું શરીર ધારણ કરી લે. જે વર્તમાનમાં, જેને વર્તમાન ન હોય કેવળ ભૂતકાળ જ હોય, ભૂતકાળની ઈચ્છાઓમાં એ વસ્તુ પદાર્થની અંદર જ જે હંમેશા અટકેલા હોય એને આપણે ભૂત કહીએ છીએ. આ અધૂરી આત્માવાળા જીવો નકારી ન શકીએ. આજે વિજ્ઞાન પણ આ વસ્તુને સ્વીકારે છે. ભૂત હોય છે ને, ભૂત એને કોઈ સમય હોતો નથી, સમયની એને ખબર હોતી નથી, સમયનું બંધન એને હોતું નથી. પણ
શાંતિ નો સમય હોય ત્યારે એ પોતાનું અસ્તિત્વ પ્રગટ કરી શકે છે. અને એટલા માટે રાત્રિના સમયે વિશેષ ભૂત પોતાનું અસ્તિત્વ પ્રગટ કરતું હોય છે. કારણ કે રાત્રે મેગ્નેટિક ડિસ્ટર્બન્સ બધું ઓછું હોય અને એટલા માટે એ જલ્દી રાત્રે દેખાય. કારણ કે ભૂતને પોતાની પ્રેઝન્સ દેખાડવા માટે પણ ખૂબ એનર્જીની જરૂર પડે છે અને એ વસ્તુ એના માટે બહુ શાંતિ હોય ને રાત્રિ હોય ત્યારે જ શક્ય છે. દિવસે એના માટે પણ ખૂબ અઘરું હોય છે. એટલે રાત્રે જોર વધારે દેખાડતા હોય પણ અંતે એવા એ તૃષિત જીવાત્માઓ છે પોતાની વાસનાઓમાં અટવાયેલા છે. જેટલું આપણે ભય રાખીએ અને એને મનમાં રાખીએ એટલું આપણને વધારે અસર કરે આ બધી વસ્તુ. આ બધી વાત તો બરાબર, પણ વાલા ભક્તજનો જે ભગવાનનો ભક્ત થાય, મહારાજનું ભજન કરતા હોય, ભગવાનની પૂજા પાઠ કંઠી તિલક ચાંદલો રાખતા હોય ને, જેને પરમાત્માનો આશ્રય હોય, જેનું ભક્તિમય પવિત્ર જીવન હોય, સદગુણીમય જીવન હોય, જેનું સારું જીવન હોય, એને તો આવી શક્તિઓ કોઈ અડવા પણ સમર્થ નથી. અડવાની વાત દૂર, ભગવાનના ભક્તની તો સામે પણ આવી શક્તિઓ જોઈ ન શકે. એ તો દૂરથી વંદન કરીને એનો રસ્તો કરી લે. માટે ભગવાનના ભક્તએ ક્યારેય આવા તત્વથી, જેને ભગવાનનો આશરો થયો, જેના ગળામાં ભગવાન શ્રી હરિની સ્વામિનારાયણ ભગવાનની બેવડી કંઠી છે, એને ક્યારેય આવા તત્વોથી ડરવું જોઈએ નહીં. ઘણા પ્રસંગો બનતા હોય, કાંઈક કોઈકને આવા વળગાડ હોય, કાંઈક પ્રોબ્લેમ હોય, ત્યારે અવારનવાર આપણે ગુરુકુલોમાં મંદિરોમાં આવતા હોય, આપણે જોઈએ છીએ. સંતોની સામે પણ ન જોઈ શકે, કેમ? જેનું જીવન પવિત્ર છે, પવિત્રપણે જે જીવન જીવે છે, સંયમપૂર્વક જેનું જીવન છે, આવા તત્વો સામે જોઈ શકતા નથી. અડવાની તો વાત દૂર, આમ એમાં એક ચાદરનો છેડો એવા પ્રસંગો આપણે જોયા છે, સાંભળીએ છીએ. સાધુની ચાદરનો છેડો અડી જાય તોય 1100 વોલ્ટ નો જેમાં કરંટ લાગે ને એમાં ઉછળીને પડે. ઘણા વર્ષો પહેલાની વાત છે, સુરતમાં આવેલું. કોણ છે? તો કે હું ઢોલી છું. ઢોલ મગાવ્યો કે વગાડ, ખબર પડે તું ઢોલી છો કે નહીં. તો કે આ નહીં, કોરો લાવો. તો કે ભાઈ આ ઢોલ જ છે ને, આ કોરો એટલે શું? વળી તમારી વ્યાખ્યા શું કોરો? તો કે ઓલી ધૂન આલે છે ને એમાં તમે કઈક ગાવ છો ને, એ ગાતા ગાતા અખંડ ધૂન આલે મહારાજની, સ્વામિનારાયણ મહામંત્રની. આટલા વર્ષથી જે જોગી સ્વામીએ પ્રારંભ કરેલો અજપા જાપ જે જપાતા હોય એ મંત્રનો નાદ થતો હોય, અને એ જે ઓલું તમે ગાવ છો એની આરે તમે આ વગાડો છો, એટલે આ એટલું પવિત્ર થઈ ગયું છે કે આને તો અમે અડી ન શકીએ. લે આપણે એક્સ્ટ્રા રાખતા હોય, કારણ કે અઠવાડિયે 10 દિવસે એકાદ તો તૂટવાની જ હોય ઢોલકી. કોરી ઢોલકી આપી ત્યાં એવી વગાડી. હવે વિચાર તો કરો, આવો પ્રસંગ બને ત્યારે આપણે આપણા હૃદયમાં મહારાજ પ્રત્યે નિષ્ઠા વધી જાય. અરે મંત્ર પ્રત્યેની આવો પ્રસંગ નજરે જોઈએ ને ત્યારે આપણી શ્રદ્ધા વધી જાય કે જુઓ તો ખરા, મંત્ર માત્ર એ મંત્રનો નાદ થાય છે ને એ નાદ સાથે આ ઢોલકી દ્વારા એ મંત્રની ધૂન કરવામાં આવે છે, તો આવી આસુરી શક્તિઓ એ ઢોલકીને પણ અડી શકતી નથી. તો જે ભક્ત ભગવાનને હૃદયમાં ધારે છે, જે ભક્ત ભગવાનનો શરણાગત બને છે, એની કંઠી કંઠમાં ધારણ કરે છે, એના ચિહ્નોને એના ચરણારવિંદને તિલક રૂપે પોતાના ભાલમાં ધારણ કરે છે, મુખથી જે ભગવાનનું ભજન કરે છે, એની પાસે આ શક્તિઓ આવી જ કેમ શકે?
ભક્તની પાસે પણ ન આવી શકતી હોય તો ભગવાનની પાસે આવી શકે? હે, નીલકંઠ પ્રભુની પાસે. નીલકંઠ પ્રભુ તો ધ્યાનમાં એવા અચલ મુદ્રાની અંદર બેઠા છે. હનુમાનજી જેની સેવામાં હોય એને પછી શું ચિંતા હોય? હનુમાનજી એટલે કોણ? ક્યાં છે હનુમાનજી? આપણી અંદર છે વાલા ભક્તજનો. શક્તિ, સામર્થ્ય, વીરતા, આત્મવિશ્વાસ એ હનુમાન છે. મનોબળ દ્રઢ હોય ને એની પાસે આવી શક્તિઓ ન આવે. નિષ્કામ વ્રત, બ્રહ્મચર્ય અને પવિત્રતા છે એ હનુમાન છે. ભગવાનની સેવા અને ભક્તિમય જેનું જીવન છે, જેના હૈયામાં માત્ર ને માત્ર ભગવાન હોય, બીજું કઈ ન હોય અને આવા સદગુણો હોય ને, એની પાસે કોઈ શક્તિ આવી ન શકે. અને આ શક્તિના ધારક જે ભગવાનનો ભક્ત હોય, એ ગમે એવી વિષમતા હોય ને, એની વચ્ચે પણ પરમ સ્થિરતાને રાખી શકે છે. આવું વિકટ વન, આવી કઠિન એ બધી પરિસ્થિતિઓ, એની વચ્ચે પણ ધ્યાન કરવું એ ક્યારે થઈ શકે? તો આ હનુમાનજી જેવા ગુણો હોય ને જીવનમાં, ત્યારે થઈ શકે. બાકી ત્યાં સ્થિરતા રાખવી બહુ અઘરી છે. બધો પ્રોગ્રામ પૂર્ણ થયો એટલે નીલકંઠ પ્રભુએ નેત્ર કમળ ઉઘાડ્યા. મહારાજ કહે, મારુતિ વધારો. હાથ જોડી અને નીલકંઠ પ્રભુના ચરણમાં હનુમાનજીએ મસ્તક નમાવ્યું છે. પ્રભુના દર્શન કરે છે અને હનુમાનજીની આંખોમાંથી આંસુડા વહી રહ્યા છે કે હે પ્રભુ, આપે આ શું દશા બનાવી છે? ગૃહનો ત્યાગ કર્યો ને એ પહેલા દિવસે આપે મને સેવા આપી હતી, એ આપનું ગૌર વર્ણ, આપનું કુષ્ઠ શરીર અને પ્રભુ આપની અત્યારે આ કાયા કેવી. હનુમાનજીની આંખોમાંથી આંસુડા પડી ગયા છે. આખી રાત્રિ પસાર થઈ, પ્રાતઃકાળનો સમય થયો. સ્નાન કરી અને નીલકંઠ પ્રભુ પૂજામાં બેઠા અને આકાશ માર્ગે જઈ અને હનુમાનજી મહારાજ માટે સરસ મજાના પાકા પાકા મીઠા મીઠા ફળો લઈ આવ્યા. ચોથે દિવસે, હે, ચાર દિવસ તો પૂરા થયા, પાંચમે દિવસે હે સવારે મહારાજને પારણા થયા છે. હનુમાનજીની આ તકની સેવા જોઈ અને મહારાજ ખૂબ રાજી થઈ ગયા. મહારાજ કહે, હનુમાનજી તમે જો આજે ન આવ્યા હોત ને તો આ ભૈરવ છે ને અમારું શું કરત કઈ નખે. એ સારું થયું આજે સકના સમયે એ હનુમાનજી તમે આવ્યા. મારુતિ સ્તમ ઉવાચાથ મામોહય માયયા દાસોસ્મિ તવ હે રામ ધર્મનંદન મામ સ્મરે. હાથ જોડ્યા છે કે હે પ્રભુ, તમે કાળ તણા મહાકાળ, તેની હું શું કરું રખવાળ, હું તો પ્રભુ આપનો દાસ છું. આવા વચનો કહીને માયાથી પ્રભુ આપ મને મોહ ન પમાડો, હું તો પ્રભુ આપનો સેવક છું. ચોકીદાર હોય એ રાજાની સેવા કરે, રાજાની રક્ષા કરે, તો એનાથી કઈ એ કઈ રાજા કરતા મોટો થઈ જતો નથી. દાસોસ્મી તવ હે રામ ધર્મનંદન મામ સ્મરે. હે પ્રભુ, હે રામ, હે ધર્મનંદન, અમે તો પ્રભુ જીવ કહેવાયે, પણ આપ એટલો અનુગ્રહ કરજો કે મામ સ્મરે. આ સેવકને પ્રભુ સંભાળતા રહેજો.
જ્યારે જ્યારે પ્રભુ તમારે કાંઈ જરૂર હોય ને ત્યારે મને સેવાની તક આપજો. કેટલો ઊંચો હનુમાનજી મહારાજનો હૃદયનો ભાવ છે, સેવક ભાવ આવો એ સામાન્ય વાત છે. હે, સંપૂર્ણપણે પોતાના સ્વામીની મરજીમાં ફના થઈ જવાની ભાવના હોય, એક એક વિચાર એક એક ક્રિયા બધું એને અનુરૂપ કરી દેવું, આપણા વ્યક્તિત્વને ફના કરી આપણી ઈચ્છાઓને મારીને બધું મૂકીને એની આજ્ઞા પ્રમાણે આખું જીવન પરિવર્તન અને જીવનને આખું વહેતું મૂકવું, ત્યારે એ સેવક ભાવ આવે. માણસ માત્ર સેવક છે પોતાની ઈચ્છાના, બીજાની આજ્ઞા પ્રમાણે વર્તવું સહેલું, પણ હનુમાનજી મહારાજ તો ઉત્તમ સેવક છે. આખી જિંદગી ભગવાનની સેવામાં એણે આમ પસાર કરી. કેવા મહાન, આમ જોવા જઈએ ને તો બધી વસ્તુઓમાં નંબર વન, જ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠ, જ્ઞાની નામ અગ્રગણ્ય, બુદ્ધિશાળીઓમાં બુદ્ધિમતામ વરિષ્ઠ. એ સુગ્રીવ હતા તો એના સૈન્યના એ મહાસચિવ હતા, મંત્રી હતા, પહેલવાનોમાં પણ અતુલિત બલધામ, ભક્તોમાં તો કે રઘુપતિ પ્રિય ભક્તમ, ભગવાનના ભક્તો અનેક છે પણ એના પ્રિયમાં પ્રિય ભક્ત બધે જ નંબર વન. સકલ ગુણ નિધાનમ, તમામ ગુણોથી યુક્ત હનુમાનજી. પણ જ્યારે એને કોઈ પૂછે ને તો એ તો પોતાનો પરિચય માત્ર એટલો આપે, હું તો પ્રભુના દાસનો એ દાસ છું, બસ હું તો નાનો એવો સેવક છું. ભગવાન રામચંદ્રની આટલી સેવા કરી, રાવણ સામે યુદ્ધ ચાલ્યું આટલું, પણ રાવણ હનુમાનજીનું નામ જાણી શક્યો નથી. રાવણ પુત્ર અક્ષયને માર્યો ને બ્રહ્માસ્ત્રથી બંધાય, અને જ્યારે હનુમાનજી રાવણની સભામાં આવ્યા ત્યારે રાવણે પ્રશ્ન પૂછ્યો કે હે વાનર, કહ લંકેશ કવન તે કિસા કા કેહી કે બલ તેહી બન ખીસા. કે હે વાનર, તું કોણ છે? તું આટલો શક્તિશાળી છે, આ અશોક વન તે ખેંચી નાખ્યું આખું, તું કોણ છે? પૂછો પરિચય હનુમાનજીનો, પણ એને જવાબ આપ્યો કે હે રાવણ, જાકે બલ બિરિંચી હરિ ઈશા, સૃષ્ટિના સર્જક પાલક વિનાશક, સમગ્ર બ્રહ્માંડોના ધારક, શિવ ધનુષ્યને તોડનાર, ખર દૂષણને મારનાર, અતુલિત શક્તિથી યુક્ત હે રાવણ, જે પરમાત્માની એક શક્તિના અંશને પામીને તું આખીએ સૃષ્ટિને તે ચરાચરને તું ધ્રુજાવે છે, સારીએ દુનિયાને તે જીતી લીધી છે, એવા અનંત બ્રહ્માંડોના સ્વામી પરમાત્મા એવા ભગવાન રામ, હું તો એનો નાનો એવો દાસ છું. પૂછો પરિચય કોનો? હનુમાનજી. અને આપો પરિચય ભગવાનનો કે આવા ભગવાન છે ને, હું તો એનો નાનો એવો દાસ છું. પછી એક જગ્યાએ નહીં, બધે જ નીકળે આ શબ્દ. વિભીષણ તો એવા ભક્ત હતા, ભગવાન રામની ભક્તિ કરતા, પણ એણે જ્યારે હનુમાનજીને જોયા, હનુમાનજીથી પ્રભાવિત થયા, એણે પૂછ્યું કે હે વાનર શ્રેષ્ઠ, તમે કહો તો ખરા, આપનો પરિચય આપો, તમે કોણ છો? અને ત્યારે વિભીષણને પણ આ જ જવાબ, કહુ કવન મે પરમ કુલીના, કપિ ચંચલ સબહિ બિધિહીના, પ્રાતઃ લઈ કોઈ નામ હમારા, તેહી દિન તાહી ન મિલે આહારા. હે વિભીષણ, હું ક્યાં એવો કુળવાન છું, હું તો એક નીચ કક્ષાનો ચંચળ વાનર છું, એ સવારે ઉઠી અને અમારું કોઈ નામ લેને તો એને આખો દિવસ અન્ન ન મળે એવા વાનર, પણ અમારા પર ભગવાન રામની કૃપા થઈ એટલે આજે તમારી સામે ઊભા છીએ. આવું દાસત્વ પણ જ્યારે આવે ને ત્યારે ભગવાન પ્રસન્ન થાય.
આપણે નારાયણ ભગત હતા ને એના જીવનમાં દાસત્વ હતું. સંભળાય આમ ભગતજી કેટલા મહારાજમાં હેત વાળા પ્રીતિ વાળા, એને સંતો નો કેટલો મહિમા. પણ જયારે આપણે ભગત ના વખાણ કરીએ ને ત્યાં કે મને કઈ ન ખબર પડે, હું તો બેરો, હું તો બોબડો, આવું જ બોલતા ને સ્વામી, હું તો બેરો, હું તો આંધળો, હું તો બોબડો, મને કઈ ન ખબર પડે. પોતાના પ્રશંસાના શબ્દો સાંભળી ન શકે કેટલો મહિમા ભગત ને મુક્ત ભાવ. ઓલી વિડીયો ક્લિપ હોય તો બતાવો જરાક, જોગી સ્વામી અને નારાયણ ભગત આમ બંને મહાપુરુષો. વાલા ભક્તજનો આપણે સંતોના દર્શન તો કરતા હોઈએ પણ આ ઉંમરે જ્યારે એ નારાયણ ભગત દર્શન કરતા હોય ને ત્યારે આપણું આમ હૃદય ભરાઈ જાય કે ભગતને કેટલો ભાવ છે. છે ક્લિપ મહિમાની મૂર્તિ એટલે નારાયણ ભગત. અરે હરિભગત હોય ને એની સેવા કરી લે, હે નાના નાના હરિભગત ના સત્સંગી ના છોકરા હોય ને તો એને પગે લાગી લે. જો આ ભગતજીની ઉંમર છે, આ 85 વર્ષની ઉંમર મોટી ઉંમર છે, પણ એ ઉંમરે કેટલા ભાવથી સ્વામિનામ ચરણનો કેટલા ભાવથી સ્પર્શ કરે છે. અહો અહો ભગતને થાય. ત્યારે આવું દાસત્વ પણ પાર્ષદ વરિયા નારાયણ ભગતના જીવનમાં મુક્ત ભાવ આવ્યો હોય, આટલી બ્રાહ્મી કક્ષા એને પ્રાપ્ત થઈ ગઈ હોય ને તો એનો મુખ્ય એનો ગુણ હતો દાસ પણ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની મરજી, આપણે હનુમાનજી મહારાજની વાત કરીએ છીએ ને એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ઇંગિત અગ્ન સેવક હતા. ક્યારેય ચિત્રમાં આવ્યા નથી, પરદા પાછળ રહીને જ આખી જિંદગી સ્વામીની સેવા કરી છે. સ્વામીના ધોતિયા રંગવાના હોય તો પણ આમ નારાયણ ભગત પોતે પાર્ષદ હતા પણ એવા રંગે ભગતનો હાથ જ અલગ. શાસ્ત્રીજી મહારાજ માટે, ઠાકોરજી માટે શાક બનાવતા હોય તો એ શાક પણ એટલું સરસ બનાવે, એના હૃદયમાં એવો મહિમા હતો. ગુરુકુલમાં કોઈ પણ સંત આવે, કોઈ હરિભગત આવે, એને જમાડવા ઓરડીએ લઈ જઈને ચા પાણી કરાવે, બસ એના દિલમાં ભાવના કે ગુરુકુલમાં કોઈ આવ્યા તો એ તો મહારાજના દરબારમાં આવ્યા કહેવાય. એ આપણે એને સેવા કરીને રાજી કરીએ ને તો એને સંસ્થાનો ગુણ આવે, શાસ્ત્રીજી મહારાજનો ગુણ આવે. ત્યારે આ દાસપણાથી ભગતજીએ જીવન પસાર કર્યું તો જુઓ એ મુક્તપણું આપણને દેખાય. આજે હનુમાનજીને મહારાજ કહે છે એ તમે ખૂબ કૃપા કરી, અને ત્યારે હનુમાનજી જે શબ્દ કહે છે અદ્ભુત છે. પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળાની અંદર એ હનુમાનજીની સ્તુતિ તો બહુ મોટી છે. મહારાજનો એટલો એને મહિમા કયો છે. મહારાજને કહે છે, હે પ્રભુ, હે નાથ, આજે મુજના ફળિયા મનોર્થ. હે નાથ, આજે મુજના ફળિયા મનોર્થ. છો ધાન્ય ધાન્ય તવ દર્શન થી કૃતાર્થ. છો ધાન્ય ધાન્ય તવ દર્શન થી કૃતાર્થ. સેવા કરાનો બહુ ચહો છો. સેવા કરાનો બહુ અંતરમાં ચહો છો. હે નાથ, તેથી તમને કગરી કહું છો. હે નાથ, તેથી તમને કગરી કહો છો. પ્રભુ બસ આ તમારી સેવા મળી ને તમારો રાજીપો મળ્યો ને એ જ માટે મારા માટે મોટી મૂડી છે. બસ પ્રભુ આવી સેવા આપતા રહ્યો ને એ જ
આપનો રાજીપો ને એક કૃપા કહેવાય. કેમ? બસ પ્રભુ તમે ઈચ્છા કરો ને હું તમારી પાસે આવું એવી કૃપા કરો. ઈચ્છા કરો તો રત હું તવ પાસે આવો. ઈચ્છા કરો તો રત હું તવ પાસે આવો. સેવા સજી હું પ્રભુજી તમને રિજાવો. સેવા સજી હું પ્રભુજી તમને રિજાવો. અનંત વિનતી હનુમંત કે રે. આજ્ઞા થકિયાવધ પૂર વિદાય લીધી. આજ્ઞા થકિયાવધ પૂર વિદાય લીધી. પ્રભુ બસ આવીને આવી મને સેવા આપતા રહેજો એમ કહી અને હનુમાનજી મહારાજ મહારાજને વંદન કરીને ગયા છે. ભૈરવના ત્રાસથી આ જંગલને મુક્ત કરી પદ્માસનની આંટી ખોલી અને હવે પ્રભુ ભળી પોતાની કલ્યાણ યાત્રાને આગળ વધારે છે. બહુ ઘાટું જંગલ છે. નીલકંઠ પ્રભુ આગળ ચાલ્યા ભયંકર વન આવે જ છે. ગમે એવો ધીરજવાન હોય એનું પણ હૈયું થડકો ચૂકી જાય એવું ભેકાર વન. ઉપવન અને જંગલ એમાં બહુ ફેર. વ્યવસ્થિત વૃક્ષો વાવ્યા હોય, સાફ સફાઈ થતી હોય, પ્રાકૃતિક શોભાદાયક વૃક્ષો હોય એને ઉપવન કહેવાય, બગીચો કહેવાય. પણ આ તો જંગલ. એવા જંગલ તો આજે બહુ દુર્લભ છે. મુક્ત વિહાર કરનારા પશુઓનું ત્યાં સામ્રાજ્ય હોય ત્યાં બીજા માણસને જવું બહુ અઘરું. અત્યારે એનિમેશનમાં ને જંગલ બુક ને આવા બધી એનિમેશન ને ફિલ્મો આવતી હોય છે કે દુનિયા જ આખી પ્રાણીઓની હોય, મનુષ્યની તો એ જંગલમાં કલ્પના પણ ન હોય. હવે એવા જંગલમાં નીલકંઠ પ્રભુ ગયા છે અને એક બીજો ઘેઘુર વડ આવ્યો. વડ નીચે કેટલાક સિદ્ધો બેઠા હતા. સિદ્ધો સિદ્ધિઓ પામવા માટે જે પ્રયત્નશીલ હોય, અણીમા મહિમા ગરિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વમ, જે ધારે તે જોઈ શકે, જે ધારે તે વસ્તુ પ્રાપ્ત કરી શકે, અનેક પ્રકારની સાધકને સિદ્ધિઓની કામના હોય છે. એટલે સિદ્ધાઈના માર્ગે પ્રયત્નમાન હોય એને પણ સિદ્ધ કહેવાય. એટલે એવા સાધક સિદ્ધો વૃક્ષ નીચે હતા. નીલકંઠ પ્રભુને જોયા અને બધાને આશ્ચર્ય થયું. બધા એકબીજા સામે જોવા લાગ્યા. આપણે આટલા બધા છીએ, સાથે છીએ, સંઘમાં છીએ, તોય આમ આપણને જતા બીક લાગે છે, ડર લાગે છે. એવું ભયંકર જંગલ છે અને આવા ઊંડા ગહન વનમાં આ જોગી એકલા આમથી આમ આયલા આવ્યા, તો ક્યાંથી આવ્યા છે, કોણ છે? મનમાં અનેક પ્રકારના પ્રશ્નો આ બધા સિદ્ધોને થવા લાગ્યા. કોઈ પણ પ્રકારની સિદ્ધાઈ વિના જંગલમાં જીવવું કે ફરવું ટકી રહેવું બહુ અઘરું છે. પ્રાણીઓનો ત્રાસ તો ખરો પણ એની ભયાનકતા જ ખૂબ અઘરી. મહારાજે પૂછ્યું કે સિદ્ધો તમે અહીં શું કરો છો? એટલે હાથ જોડીને કહે, હે જોગી, અમે બસ આ ધવલગીરી બાજુ હિમાલયમાં બરફીલા હિમાલય બાજુ જઈએ છીએ. કેમ? બસ
સાધના કરવા માટે પાંડવોએ આ હિમાલયમાં જેમ એના હાડ ગાળી નાખ્યા ને ભગવાનના ધામમાં સ્વર્ગમાં ગયા, તેમ અમે પણ હાડ ગાળવા માટે હિમાલયમાં આવ્યા છીએ. શાસ્ત્રોમાંથી, લોકવાયકામાંથી કે પુસ્તકોમાંથી ક્યાંકથી એ સાંભળ્યું હોય ને, સાચા સાધક હોય તો સાંભળીને આમ નીકળી પડ્યા હોય, એ આમ કરીશું તો આપણને તો મળી જશે. કોઈ બીજું કહેનારું, રોકનારું, સાચી સમજ દેનારા એ બહુ દુર્લભ હતા. અને એટલા માટે તો આવા બધા સિદ્ધોને કલ્યાણનો સાચો માર્ગ દેખાડવા માટે નીલકંઠ પ્રભુ ફરતા હતા. પણ એ તો કહો બાલુડા જોગી, એ તમે ક્યાંથી આવ્યો? બાલુડા જોગી કોને તમે ક્યાંથી આવ્યા? 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 વિકટ માર્ગ મહાવન કેરા, વિકટ માર્ગ મહાવન કેરા, કોણે તમને બતાવ્યા રે બાલુડા જોગી? કોણે તમે ક્યાંથી આવ્યા? બાલુડા જોગી કોણે તમે ક્યાંથી આવ્યા? અમને તો બરાબર, પણ તમને આ વિકટ માર્ગ તમને કોણે બતાવી દીધો? તમારી સામે તો જુઓ એવા કોમળા તમારા અંગ છે. બાળપણામાં યોગ જ લીધો નાની વયમાં ન્યારો, બાળપણામાં યોગ જ લીધો નાની વયમાં ન્યારો, પિંજરો છો મહાવનમાં પોતે, અદ્ભુત વેશ તમારો રે બાલુડા જોગી, કોણે તમે ક્યાંથી આવ્યા? બાલુડા જોગી કોણે તમે ક્યાંથી આવ્યા? હુમાનંદ સ્વામીએ બહુ સરસ આ પદ બનાવ્યું છે. હે બાલુડા જોગી, આ તમારી ઉંમર એવી કઈ નથી અને બાળપણામાં તમે નીકળી ગયા છો. આ ઉંમરે અમે નીકળ્યા પણ અમારી દાઢી ધોળી થઈ છે ત્યારે, અને આ સમજવું તો ભાઈ બહુ અઘરું છે. ગમે એવા સત્સંગી હોય ને, એનો એ છોકરો જો વધારે ભજન કરવા માંડે કે ભગવાન પરાયણ થાય કે ભાઈ એ મોટા થઈને કરવાનું હોય, અત્યારે સોપડી વાંચ સોપડી. એ હારા સત્સંગી હોય ને એને સમજાવવું બહુ અઘરું છે. પણ બાળપણામાં સમજી જાય, બાલ વયસે ભક્તિ કરે ને મનસે રહે ઉદાસ, તો તીરથ ઉસકી આશા કરે કબ આવે હરિકો દાસ. બાળપણની નિર્દોષતા, બાળપણની નિખાલસતા હોય અને એમાં જો ભક્તિને રંગ ચડી જાય, એ યુવાન થાય વૃદ્ધ થાય પણ એની ભક્તિ વૃદ્ધ ન થાય, બહુ વહેલા ભગવાન મળી જાય. અને એટલા માટે તો ભાગવત જેવા ગ્રંથમાં એ મોટા મોટાને મળે એવા તો ઘણા આખ્યાનો હતા, પણ ભાગવતમાં ધ્રુવ પ્રહલાદના ચરિત્રો લખીને વ્યાસજી કહેવા જા માંગે છે, જુઓ જુઓ આ ઉંમરે પણ ભગવાન મળે છે. નાનપણથી સારી ટેવ પાડી હોય ભગવાન ભજવાની તો આ બધું ગમે. ઓર ભયંકર ગહવર મોટો તે મનથી કેમ કરતા, ઓર ભયંકર ગહવર મોટો તે મનથી કેમ ડરતા, વાઘવરો વળી વ્યાલ ફરે છે, વાઘવરો વળી વ્યાલ ફરે છે તેનો ભય નથી ધરતા રે બાળુડા જોગી, કોને તમે જોગી કોને તમે ક્યાંથી આવ્યા? આ જંગલની અંદર આટલા પ્રાણીઓ ફરે છે ને આપણને ખબર જ છે કેટલા પ્રાણીઓ ફરે છે,
નીલકંઠ પ્રભુને સમજાવે છે. મહારાજ કહે, જુઓ અમે તો ભગવાનને પામવા માટે નીકળ્યા છીએ અને અમારું લક્ષ્ય છે ફુલહાશ્રમમાં જવું માટે અમે નીકળ્યા છીએ, તમે અમારી કોઈ પ્રકારે ચિંતા કરશો નહીં. પણ જોગી અમને એમ થાય છે, જા જા મનુષ્ય અમે છીએ પણ દિલમાં લાગે ડારો, બાલા વયમાં એકીલા તમે કેમ કરી હિંમત ધારો. હે બાલુડા જોગી, અમે તો આટલા બધા છીએ, માણસ સંઘમાં હોય ને તો ઓછી બીક લાગે, બધાય હોય તો બધાનું જે બધાનું થશે એ મારું થશે, ભૂકંપ આવે અને બધાના મકાન પડે અને એમાં ભેગું પોતાનું પડે તો કઈ એટલું દુઃખ ન થાય. અત્યારે લોકડાઉન છે તો ભાઈ ધંધા બધાયના તૂટ્યા છે, આપણો એકનો તો કઈ તૂટ્યો, તો સહેજે હિંમત રહે. પણ આપણે એકલાને જેવું થયું હોય તો એ પરિસ્થિતિ પસાર કરવી બહુ કઠણ પડી જાય. તમે આવા વનમાં નિર્ભય કેમ ફરો છો? મહારાજ કહે, જુઓ ત્રણ વ્યક્તિના જીવન ઝેર છે. અને મહારાજે કહ્યું, દવ દેખી સત્યણ ધીર, દળ દેખી ડરે શુરવીર, લાગે જોગીને મોતની બીક, જાણો ત્રણેનું જીવન ધીક. સતી થવા જાય, સંકલ્પ કરે મારે પતિની પાછળ સતી થવું છે, અને વાજતે ગાજતે અને પછી પતિના દેહને ખોળામાં લઈને બેસે ને અગ્નિ પ્રગટાવે ને પછી ભાગે કે મને તો ગરમ લાગે છે, તો પેલા વિચારવું પડે. શૂરવીર તરીકે સર્વત્ર પંકાયો હોય અને એ રણ જોધો દળને દેખીને ભાગે, પછી મુઠ્ઠીઓ વાળે તો પછી લોકમાં એની આબરૂ જાય. મહારાજ કહે, અને ત્રીજા, જોગી બન્યા પછી કોઈ મોતની બીક રાખે, સંસાર છોડી દીધો, આખું જીવન ભગવાનના ભરોસે મૂકી દીધું અને પછી મને આમ તો નહીં થઈ જાય ને, આમ તો નહીં થઈ જાય ને, અને આમ મોતની બીક લાગે, તો મહારાજ કહે ત્રણેયના જીવનને ધિક્કાર છે. એવી મહારાજ આમ વાતો કરવા લાગ્યા કે આ સિદ્ધોને થઈ ગયું. અરે આપણે સિદ્ધ કહેવાઈએ છીએ, દેખાય છે બાળા જોગી, પણ આ તો બધાથી મોટા સિદ્ધ છે, હાથ જોડ્યા છે. તમે તો જોગી બહુ જ્ઞાની છો. મહારાજને કહ્યું, મહારાજ કહે કે સાંભળો સિદ્ધો, દેહ ભાવથી પર વર્તે ને એને ક્યારેય મૃત્યુની બીક લાગતી નથી. અને મહારાજે પોતાનો પરિચય આપ્યો, આ તમ રૂપ અમે તો છઈએ લાગી બ્રહ્મ કુમારી, આ તમ રૂપ અમે તો છઈએ લાગી બ્રહ્મ કુમારી, દેહ કે હતી ન્યારા છઈએ, હો નૈષ્ઠિક વ્રત શુભધારી રે, બાલુડા જોગી કોને તમે ક્યાંથી વૈરાગી, સુણો ડરતા નથી અમે કોઈ થી, વૈરાગી સુણો ડરતા નથી અમે કોઈ થી. મહારાજ કહે, અમે તો આત્મા રૂપે વર્તીએ છીએ, આત્મા રૂપે વર્તે અને મૃત્યુની કે કોઈ પ્રકારની બીક ન લાગે. આત્મા ક્યારેય કપાતો નથી, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ. અને મહારાજ તો એ બ્રહ્મ કુમારી થી યોગીઓને સમજાવે છે, આત્મા છે એને કઈ ગુમાવવાનું કે પામવાનું હોતું નથી, એની યાત્રા તો અનેરી છે. સંસારમાં જીવ બંધાણો છે, પાંચ ક્લેશ જે જીવને અખંડ જાગ્રત અવસ્થામાં બાંધે છે, અહમ મમત્વ રાગ દ્વેષ અને ભય કેતા અભિનિવેશ, આ બધાય પાંચે પાંચ ક્લેશ તો દેહ અને મનની સાથે જોડાયેલા છે. જે યોગી સિદ્ધ આત્મા રૂપે વર્તે છે
એને આ બધાનો ક્યારે ભય લાગતો નથી. ઓ સચ્ચિદાનંદ તત્વમસી પર દિવ્ય સ્વરૂપય મારું, સચ્ચિદાનંદ તત્વમસી પર દિવ્ય સ્વરૂપય મારું, ચૈતન્ય ચિદ ખન અક્ષર પર, ચૈતન્ય ચિદ ખન અક્ષર પર હું કોનો ભય ધારું રે. વૈરાગી સુણો ડરતા નથી અમે કોઈ થી, વૈરાગી સુણો ડરતા નથી અમે કોઈ. જે આવી બ્રહ્મ કુમારી માં જીવે એને કોનો ભય લાગે? ગીર ના જંગલો માં કોઈ જાય, મોટા શહેર માંથી આમ આવ્યા હોય ને સિંહ જોવા જાય, કાયમ ગીરમાં રહેતા હોય, એ તો આમ બાજુમાં ફરતા હોય, એને પૂછે કે તમને આ સિંહની બીક નથી લાગતી? હવે એ જ ભૂમિમાં જન્મા હોય, કાયમ સિંહને બે વાર ભેટતા હોય, હવે એને શું બીક લાગે? અમે તો ભાઈ આની ભેળા જ મોટા થયા છીએ. ત્યારે મહારાજ કહે આ ખુમારીમાં જીવે ને એને ક્યારેય બીક ન લાગે. હે સંતો તમે સર્વ મળીને હિમાળે જઈ ગળશો, હે સંતો તમે સર્વ મળીને હિમાળે જઈ ગળશો, પણ પ્રભુ પ્રગટ વિના તમે હો કેમ કરી મોક્ષ મળશો રે. વૈરાગી સુણો ડરતા નથી અમે કોઈ, વૈરાગી સુણો ડરતા નથી અમે કોઈ. મહારાજ કહે કે હે સિદ્ધો તમે હિમાલય જાઓ છો, હિમાલય પંડ ગાળવા માટે જાઓ છો, પણ પ્રભુ પ્રગટ જ્યાં સુધી તમને નહીં મળે ને ત્યાં સુધી મોક્ષ થશે નહીં. પ્રગટ પરમાત્મા મળે છે અને એના સ્વરૂપમાં જ્યારે જીવને પ્રતીતિ આવે છે એમાં જ્યારે એવો ગાઢ હેત થાય છે અને એ હેત થાય ત્યારે ખરેખર માયાની નિવૃત્તિ થાય અને એ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય. બાકી તમે કોઈ પરમાત્મા ભગવાન સિવાય ભગવાનને મૂકીને આમ પંડ ગાળશો, ગમે એટલા સાધન કરશો, એમ કઈ તમને ભગવાન નહીં મળે. અન્ન વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા જાય નહીં વણતો ય, શીતન વિતે વહની વિના તેમ નાથ વિના સુખ નોય. જેમ રવિ મંડળે રજની નહીં, શશિ મંડળે નહીં તલતાપ, તેમ મૂર્તિ મહારાજની હરણ સર્વે સંતાપ. કેવી અદ્ભુત પંક્તિઓ નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. ભગવાન વિના જેમ વાહની વિના શીતળતા જતી નથી, એમ ભગવાનનો પ્રકાશ જ્યાં સુધી હૃદયમાં ન થાય ત્યાં સુધી હૃદયમાં ઘર કરીને રહેલું માયાનું અંધારું છે, ક્યારેય ટળવાનું નથી. અલ્પ પ્રયાસ હોય પણ જો ભગવાનનો સંબંધ હોય ને, વાલા ભક્તજનો જુઓ કેવા આધ્યાત્મિક મર્મો મહારાજ બોલે છે. આ બહુ મોટી વાત છે. અલ્પ એવો જીવનો પ્રયાસ હોય પણ એમાં જો કેન્દ્ર સ્થાને ભગવાન હોય, ભગવાનનો સંબંધ હોય, તો એ નાનો એવો પ્રયાસ પણ એને મુક્તિનો દેનારો બની જાય છે, શ્રેય કરનારો બની જાય છે. પણ ભગવાનનો સંબંધ હોવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠને કહે, કોઈ ઉનાળામાં આવા ઉનાળામાં પંચાગ્નિ તાપતા હશે, હેઠે પથ્થર, એક અગ્નિ એ, ઉપરથી સૂર્યનો પ્રકાશ પડે બપોરના 12 વાગે, કેટલામો અગ્નિ બે,
બધી બાજુ અગ્નિ પ્રગટાવ્યા હોય, પાંચ જગ્યાએ એ અગ્નિ, ભૂખ અને તરસનો પેટની અંદર અગ્નિ, અને આ ત્રાસ મનથી સહન કરવું, આ પાંચમો માનસિક અગ્નિ. પાંચ પ્રકારના અગ્નિ ઊંધા માથે રહીને તાપતા હોય, પણ એને જોઈને ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠને કહે, શિવા ભગવાનને મૂકી અને કેવળ પુરુષાર્થના બળે જો આ જીવ સાધના કરે છે, પણ શિવા તું નવલખો શેઠ કહેવાય છે. હિંડોળા ખાટે હિચકે છે, હિંડોળા ખાટે હિચકતા હિચકતા દૂધ સાકરને ચોખા જમે છે, પણ મહારાજને પ્રગટ માનીને મહારાજનું ભજન કરે છે તો તને મહારાજનું ધામ મળે કે ન મળે? કેવી મોટી વાત છે ભગવાનના સંબંધની. અને આજે મહારાજ એવું જ કંઈક આ સિદ્ધોને સમજાવે છે, કાં તો પ્રગટ પ્રભુ મળે, યમદંડમાં નિષ્કુળાનંદ સ્વામી લખે, કાં તો એના મળેલા જન મળે, જન્મ મરણ યમ યાતના જીવને તે વારે તરત ટળે. આજે સિદ્ધોને ઠાકોરજી સાચી સમજણ આપે છે કે સાધનના ગમે એટલા મીંડા કરશો, પણ જ્યાં સુધી આગળ એકડો નહીં લાગે ત્યાં સુધી જેમ એની કોઈ કિંમત નથી, એમ પ્રગટ ભગવાન વિના જીવને ક્યારેય ભગવાન મળતા નથી. હાથ જોડીને સિદ્ધોએ મહારાજને પ્રશ્ન કર્યો, પ્રગટ પ્રભુ હવે ક્યાં મળશે, વાત કરો સદભાગી રે. હે બાલુડા જોગી, તો હવે તમે જ કયો અમને પ્રગટ ભગવાન ક્યાં મળે? ધન્યવાદ છે આ સિદ્ધોને કે આટલી મોટી ઉંમર છે, ઘર છોડીને સાધનાના માર્ગે નીકળ્યા છે, આટલી કઠિન સાધનાઓ કરે છે, પણ આવા નાનકડા એવા બાલુડા જોગીની આગળ આમ નિર્માની થઈ, આઈ સેલું તો નથી, નિર્માની થઈને પૂછ્યું એવા વચન સુણીને બોલ્યા, ભૂધરજી ભાઈ હારી, સાચો ભાવ હશે જો તમારો, મળજે મળશે અહીં જ મોરારી. નિર્માની થયા ને એટલે મહારાજ એના પર રાજી થયા. મહારાજ કહે, અમે તમારી સાથે રહીશું અને આપણે ભગવાનની વાતો કરીશું, બસ ચાલો સંતો સર્વ સંગાથે આપણ ભેળા રહીશું, ચાલો સંતો સર્વ સંગાથે આપણ ભેળા રહીશું, હે પ્રગટ પ્રભુની વાતો સર્વે, પ્રગટ પ્રભુની વાતો સર્વે વિસ્તારીને કહીશું, રે બાલુડા જોગી કોને તમે ક્યાંથી આવ્યા, બાલુડા જોગી કોને તમે ક્યાંથી આવ્યા. મહારાજ એમને વાતો કરે છે અને સાંભળતા સાંભળતા એનું હૃદય નિર્મળ થયું, ભગવાનને થયું, દદાની બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. જીવને પછી ભગવાન એવી પવિત્ર બુદ્ધિ આપે છે કે એનાથી એ ભગવાનને ઓળખી શકે છે, અને એ બધા જ લક્ષણો એને નીલકંઠ પ્રભુમાં દેખાયા. ભગવાનનો નિશ્ચય થયો ને એવું મહારાજમાં હેત થયું, એટલે એવો તેજ અને એવો આમ પ્રકાશ થયો કે એ પ્રકાશને વિશે નીલકંઠ પ્રભુના ચતુર્ભુજ નારાયણ રૂપે એ આ બધાને દર્શન થયા. પોતપોતાના ઈષ્ટદેવના દર્શન એને આ બાલુડા જોગીમાં થયા, એટલે બધાને વિશ્વાસ આવ્યો કે આ જોગી જે છે એ જ પ્રગટ પરમાત્મા છે. એટલે મહારાજને હાથ જોડ્યા છે કે ના પ્રભુ, હવે જેની અમે રાહ જોઈએ છીએ, જેના માટે નીકળ્યા છીએ, એ તો આપ છો. મહારાજની એને ઓળખાણ થઈ ગઈ, બસ પોતાની ઓળખાણ થઈ એટલે જીવનું પછી રૂડું થવાનું શરૂ થઈ જાય. ત્યારે મહારાજ એક રાત્રિ એની સાથે રોકાય અને પછી આગળ ધવલગીરી, અને ત્યાંથી આવતીકાલે મહારાજ ફૂલહાશ્રમમાં પધારવાના છે. બહુ દિવ્ય વન વિચરણની પ્રભુની આ લીલા કેટલાયને ન્યાલ કરી રહી છે. ત્યારે નીલકંઠ પ્રભુના ચરણમાં આજની કથાને આપણે વિરામ આપીએ, મંગળ જયનાથ કરીએ. બોલો નીલકંઠ વરણીન્દ્ર ભગવાનની.
સ્વામિનારાયણ ભગવાનની જય.